અબડાસા તાલુકાના સેવાધામ તરીકે ઓળખાતા એવા રાતા તળાવ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના સેવાધામ તરીકે ઓળખાતું એવા રાતા તળાવ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગામી તારીખ 14, 15 અને 16 એપ્રિલના આયોજિત ત્રિદિવસીય સંતચંડી મહાયજ્ઞ મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞ અને મેડિકલ કેમ્પનું મોટી સંખ્યામાં લોકો લાભ લે તે સંદર્ભે આજરોજ રાતા તળાવ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14, 15 અને 16ના રોજ રાતા તળાવ મધ્યે આઈ આશાપુરાના સાનિધ્યમાં સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. આ સપ્તચંડી યજ્ઞની અંદર 3 દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે. સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય 15 તારીખે સંતવાળીનો કાર્યક્રમ રાખેલ છે. એવી જ રીતના 16 તારીખે પૂર્ણાહુતિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. આ પ્રસંગ અનુસંધાને 13 તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે 4 વ્હીલ અને 2 વ્હીલરની રેલી નીકળશે અને વાતે ગાતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયું કરવામાં આવશે. અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે. આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો આપ સર્વેને 14, 15 અને 16 સમગ્ર કચ્છની ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપ્તચંડી યજ્ઞનો લાભ લ્યો અને સાથે સાથે તારીખ 14 અને 15ના રોજ અમે મા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતા તળાવ મધ્યે રાખ્યું છે.